तो રાજ્યમાં 22 ડિસેમ્બરથી ગાત્રોથી જવતી ઠંડી પડવાની છે તેવી આગાહી કરાઈ છે. રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 11 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે. સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે. રાજ્યમાં ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. 22 ડિસેમ્બરથી ગાત્રોથી જવતી ઠંડી રાજ્યમાં પડવાની છે. तो 14-18 नवेम्बर वच्चे लो प्रेशर बनशे तेवी अंबालाल पटेले आगाही करी छे. बंगाळना उपसागर मां एक लो प्रेशर बनशे. पूर्वीय देशमांथी एक मजबूत चक्रवात आवी रह्युं छे अने बंगाळना उपसागर मां तेना अवशेष आवता सिस्टमिक बनशे. 18-24 नवेम्बर वच्चे भारे चक्रवात बनवानी शक्यताओ छे. 19-22 नवेम्बर वच्चे गुजरातना वातावरणमां पलटो आवशे. અને ડિસેમ્બરની શરૂઆતમાં જ વધુ એક ચક્રવાત બની શકે છે. 15 નવેમ્બરથી વેવ મજબૂત થવાની પણ શક્યતાઓ છે, જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાશે. એટલે બંગાળ ઉપસાગર અરબી સમુદ્ર બે શક્ય થવાની શક્યતા છે. 22 નવેમ્બર પછી હવામાનમાં મોટો પડતો આવશે અને ત્યારબાદ માવઠું થવાની શક્યતા ગણી શકાય. અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહે છે અને 22 ડિસેમ્બર પછી ગાત્રો થઈ જવાની ઠંડી પડવાની શક્યતા રહે છે. હમણાં 11 નવેમ્બર પછી ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેતા સવારના ભરમાં કંઈક ઠંડા પવનો અસર રહી શકે, જે પ્રથમ સપ્તાહ સુધી રહેવાની શક્યતા રહે છે.